હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે કરંટ અફેર્સ ડિસ્કસ કરીશું મે ફર્સ્ટ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ 2.0, રાઈટ? તો અટલ ઇનોવેશન મિશને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ 2.0ની બીજી આવૃત્તિનો તબક્કો 1 શરૂ કર્યો, રાઈટ? તો બીજી આવૃત્તિનો તબક્કો 1 શરૂ કર્યો, તો પહેલી આવૃત્તિ ક્યારે લોન્ચ કરવામાં આવી હતી એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જની પહેલી આવૃત્તિ એ 2018માં લોન્ચ કરવામાં આવી હતી, રાઈટ? હવે સૌથી પહેલાં અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ શું છે અને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જના પહેલાં અટલ ઇનોવેશન મિશન, કે જેને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જનો આ સેકન્ડ ફેઝ લોન્ચ કર્યો છે એના વિશે સમજીએ, રાઈટ? સૌથી પહેલાં આપણે વાત કરીએ અટલ ઇનોવેશન મિશનની, બરાબર? ઓકે, અટલ ઇનોવેશન મિશન શું છે? અટલ ઇનોવેશન મિશન એ દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની મુખ્ય પહેલ છે. કે જે પણ લોકોને નવો બિઝનેસ ખોલવો હોય, ઇન્ટરપ્રિનર બનવું હોય, જે પણ લોકો પાસે નવા આઈડિયાઝ હોય, ઇનોવેશન્સ હોય, તો તે લોકોને આ મિશનની અંદર સપોર્ટ કરવામાં આવે છે, રાઈટ? તેનો ઉદ્દેશ્ય એ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નવા કાર્યક્રમો અને નીતિઓ વિકસાવવા, વિવિધ હિસ્સેદારો માટે પ્લેટફોર્મ અને સહયોગની તકો પ્રદાન કરવી, જાગૃતિ પેદા કરવી અને દેશના ઇનોવેશન ઇકોસિસ્ટમ પર દેખરેખ રાખવા માટે એક છત્ર માળખું બનાવવાનો છે, રાઈટ? કે જે પણ લોકો પાસે એક ઇનોવેટિવ આઈડિયા હોય, જે પણ લોકો કંઈક નવી વસ્તુ કરવા હોય, કરવા માગતા હોય, તેવા લોકોને તે આ મિશનની અંદર સપોર્ટ કરવામાં આવે છે. હવે અટલ ઇનોવેશન મિશનની અંદર મુખ્ય પહેલો કઈ કઈ છે, કયા કયા ઇનિશિયેટિવ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવ્યા છે? સૌથી પહેલો ઇનિશિયેટિવ છે અટલ ટિંકરિંગ લેબ, જેને ATL પણ કહેવામાં આવે છે. અટલ ટિંકરિંગ લેબ, કે ઘણી બધી સ્કૂલોની અંદર આ લેબોરેટરી વિકસાવવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે. સેના વિશે? મશીન લર્નિંગ, પ્રોગ્રામ કોડિંગ, રાઈટ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે પણ ફ્યુચર ટેકનોલોજી છે કે જેના પર ફ્યુચર કામ કરવાનું છે, રાઈટ? કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પ્રોગ્રામ કોડિંગ છે, મશીન લર્નિંગ છે, રાઈટ? જે આપણું ભવિષ્ય છે, રાઈટ? તો એવા સબ્જેક્ટ ઉપર આ લેબ્સની અંદર, સ્કૂલોની અંદર સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે, જેથી કરીને છોકરો ફ્યુચર રેડી બને, રાઈટ? તો મશીન લર્નિંગ, પ્રોગ્રામ કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સબ્જેક્ટ ઉપર આ અટલ ટિંકરિંગ લેબ્સની અંદર પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે, રાઈટ? તો ઘણી બધી સ્કૂલોની અંદર આવી લેબ્સ વિકસાવવામાં આવી છે, જે અટલ ઇનોવેશન મિશનનો એક પાર્ટ છે, રાઈટ? પછી અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ. અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ, આ સેન્ટર એ જે પણ ઇન્ટરપ્રિનર્સ એની પાસે ઇનોવેશન હોય, રાઈટ? એની પાસે ઇનોવેશન હોય પણ એને ઇમ્પ્લિમેન્ટ કરતાં ન ફાવતું હોય, એને એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ ન કરતાં ફાવતું હોય, તો આવા ઇન્ટરપ્રિનર્સને આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સની અંદર સપોર્ટ કરવામાં આવે છે, રાઈટ? અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ એ ઘણા બધા મેગા સિટીઝની અંદર ડેવલપ કરવામાં આવે છે, ઘણી બધી સ્માર્ટ સિટીઝની અંદર ડેવલપ કરવામાં આવેલા છે, રાઈટ? તો આ ઇન્ક્યુબેશન સેન્ટર્સનો મેઇન પર્પઝ શું છે કે જે ઇન્ટરપ્રિનર બનવા માગતા હોય, તેમની પાસે ઇનોવેશન હોય પણ તેમને ઇમ્પ્લિમેન્ટ કરતા ન ફાવતું હોય, તેવા લોકોને આ સેન્ટર્સ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે, રાઈટ? વર્લ્ડ ક્લાસ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું અને ઇન્ક્યુબેટર મોડેલમાં નવું પરિમાણ ઉમેરવું. ત્રીજું છે અટલ ન્યૂ ઇન્ડિયા પડકારો, જે આપણે આ ન્યૂઝની અંદર સમજવાનું છે. અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, એના વિશે આપણે હમણાં વાત કરીશું. પછી છે મેન્ટર ઇન્ડિયા કેમ્પેન. મેન્ટર ઇન્ડિયા કેમ્પેન મિશનની તમામ પહેલોને, આ જેટલી પણ પહેલો છે, એ સમર્થન આપવા માટે જાહેર ક્ષેત્ર, કોર્પોરેટ અને સંસ્થાઓ સાથે મળીને રાષ્ટ્રીય માર્ગદર્શક નેટવર્ક બનાવવું. મેન્ટર ઇન્ડિયા કેમ્પેન શું છે કે આ અટલ ઇનોવેશન મિશનની અંદર જેટલી પણ પહેલો છે, આ જેટલી પણ પહેલો છે, એ બધા જ પહેલોને યોગ્ય રીતે સપોર્ટ મળી રહે, બધા જ પહેલોની અંદર યોગ્ય રીતે કોઓર્ડિનેશન બની રહે, એના માટે આ મેન્ટર ઇન્ડિયા કેમ્પેન દ્વારા દરેક પહેલો માટે એક મેન્ટર નીમવામાં આવે છે, રાઈટ? અને એ મેન્ટર શું કરશે કે એનું જાહેર ક્ષેત્ર, કોર્પોરેટ ક્ષેત્ર અને સંસ્થાઓ સાથે મળીને, બધા સાથે મળીને એ ઇન્ટરપ્રિનરને મદદ કરશે વિવિધ સેન્ટરો દ્વારા, કે અટલ ટિંકરિંગ લેબ છે જે સ્ટુડન્ટ્સને મદદ કરવાની પહેલ છે, અટલ ન્યૂ ઇન્ડિયા પડકારો એ પણ સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટેની પહેલ છે, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર એ પણ સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટેની પહેલ છે. તો જે પણ પર્પસ હોય કોઈ પણ પહેલનો, પણ ત્યાં આ જાહેર સંસ્થાઓ, કોર્પોરેટ ક્ષેત્ર, સંસ્થાઓ બધા સાથે મળીને એ ઇન્ટરપ્રિનરને સપોર્ટ આપે, યોગદાન આપે, તેના માટે આ
મેન્ટર ઇન્ડિયા કેમ્પેન લોન્ચ કરવામાં આવે છે, જેમાં દરેક પહેલ માટે એક પર્ટિક્યુલર મેન્ટર નિમવામાં આવશે, રાઈટ? એ બધા જ મેન્ટર એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને સપોર્ટ કરશે કોઈ પણ ઇનોવેટિવ આઈડિયા છે, કોઈ પણ ડેવલપ ઇન્ડિયા ડેવલપ કરવા માટે કોઈ પણ એક સારું કોઈના પાસે આઈડિયા હોય તો તેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બધા જ મેન્ટરો એકસાથે મળીને કોઓર્ડિનેટ કરશે, રાઈટ? અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર, અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની અંદર શું થશે કે જે પણ ઇનોવેશન એ કોમ્યુનિટીને લગતા હોય, કોમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે હોય, મતલબ આપણા તમારા જેવી જનરલ પબ્લિક માટે, એમના ડેવલપમેન્ટ માટે, એમના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કોઈ પણ ઇનોવેશન કરતું હોય તો એવા ઇનોવેશનને સપોર્ટ કરવા માટે આ સેન્ટર ડેવલપ કરવામાં આવ્યું છે, રાઈટ? એન્ડ અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર ધ સ્મોલ એન્ડ એન્ટરપ્રાઇઝ. અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર ધ સ્મોલ એન્ટરપ્રાઇઝ અરાઇઝ, અરાઇઝનું ફૂલ ફોર્મ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે. અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર ધ સ્મોલ એન્ટરપ્રાઇઝ, રાઈટ? કે એમએસએમઈ ઉદ્યોગમાં નવીનતા અને સંશોધનને ઉત્તેજિત કરવા માટે, કે એમએસએમઈ ઉદ્યોગોની અંદર કોઈની પાસે કોઈ નવો આઈડિયા હોય તો તેને સપોર્ટ કરવા માટે આ સ્પેશિયલ એક સંસ્થા ડેવલપ કરવામાં આવી છે અટલ ઇનોવેશન મિશનની અંદર, અરાઇઝ, અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર ધ સ્મોલ એન્ટરપ્રાઇઝ, રાઈટ? તો આઈ થિંક તમને અટલ ઇનોવેશન મિશન વિશે ખબર પડી હશે, એની અંદર કઈ કઈ પહેલ છે, રાઈટ? અને એમાંની આપણે એક પહેલ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ વિશે આ ન્યૂઝની અંદર ભણવાનું છે, રાઈટ? હવે સૌ બીજો પાર્ટ છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ શું છે, રાઈટ? અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જની વાત કરીએ તો અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ 1.0 ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 2018ની અંદર. 2018ની અંદર જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે શું હતું કે ગવર્મેન્ટ દ્વારા જે પણ જનરલ પબ્લિક દ્વારા પ્રોબ્લેમ્સ ફેસ કરવામાં આવી રહ્યા છે એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે જે પણ ઇનોવેટર્સ હોય, જે પણ એન્ટરપ્રિનર્સ હોય, એ લોકોને ગવર્મેન્ટ દ્વારા ચેલેન્જ ફેંકવામાં આવે. ગવર્મેન્ટ એ મતલબ એક પ્રોબ્લેમ તમારી સામે રજૂ કરશે, તમારે જેના પણ પાસે એ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય તે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જની અંદર પાર્ટિસિપેટ કરી શકે, રાઈટ? તો આ 2018માં લોન્ચ કરવામાં આવેલું હતું અને જે પણ લોકોનો જે પ્રોબ્લેમ સોલ્યુશન છે એ જનરલ પબ્લિકના પ્રોબ્લેમ્સને નિવારવા માટે યોગ્ય હશે તો તેવા લોકોને એ આઈડિયાને સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટ કેટલા રૂપિયાની ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરશે? 1 કરોડ સુધીની ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ 1.0ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું કે જે પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન પાસે, પર્ટિક્યુલર પર્સન પાસે જે ગવર્મેન્ટ દ્વારા જે જનરલ પબ્લિક ફેસ કરી રહ્યા છે એવા અમુક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવા માટે જે ચેલેન્જ પડકારવામાં આવેલો હતો અને જે પણ લોકો પાસે તે ચેલેન્જનું સોલ્યુશન હોય તે આ યોજના હેઠળ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ 1.0 હેઠળ પાર્ટિસિપેટ કરી શકે અને જે પણ એલિજિબલ સંસ્થા કે જેનું સોલ્યુશન એ પ્રોબ્લેમને અનુકૂળ હશે તેવા સોલ્યુશનને, તેવા આઈડિયાને કોમર્શલાઇઝ કરવા માટે, મતલબ જનરલ પબ્લિક સુધી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ દ્વારા કેટલા રૂપિયા સુધીની ફાઇનાન્શિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે? 1 કરોડ સુધીની ફાઇનાન્શિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે. આ છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ 2.0 કે જેમાં તમારા આઈડિયાઝને કોમર્શલાઇઝ કરવા સુધીની તમને સપોર્ટ કરવામાં આવે, રાઈટ? ઓકે, અને પછી 2.0 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? 2.0 એ અમારા રિસન્ટલી લોન્ચ કરવામાં આવ્યું અને એનો ફર્સ્ટ ફેઝ હમણાં લોન્ચ કરવામાં આવ્યો છે અને ફર્સ્ટ ફેઝમાં ટોટલ 18 ચેલેન્જ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે, જે 18 ચેલેન્જનું ગવર્મેન્ટને સોલ્યુશન જોઈએ છે. જે પણ સંસ્થા પાસે સોલ્યુશન હશે તે આ યોજના હેઠળ પાર્ટિસિપેટ કરશે અને જેનું સોલ્યુશન એ યોગ્ય નીવડશે તેને ગવર્મેન્ટ દ્વારા 1 કરોડ રૂપિયાની ફાઇનાન્શિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે. સિમ્પલ, ઓકે? તો આખી ન્યૂઝ વિશે ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે રિસન્ટ ન્યૂઝ જોઈએ. રિસન્ટ ન્યૂઝ શું છે કે અટલ ઇનોવેશન મિશને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જની બીજી આવૃત્તિનો તબક્કો 1 શરૂ કર્યો. સિમ્પલ, કે અત્યાર સુધી ફર્સ્ટ ફેઝ ચાલતો હતો, હવે સેકન્ડ ફેઝનો પહેલો તબક્કો રજૂ કર્યો, રાઈટ? અને એને કે પહેલો ફેઝ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? 2018માં લોન્ચ કરવામાં આવેલો હતો, રાઈટ? અહીંયા મેં અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ શું છે એના વિશે તમને માહિતી આપી છે. ઓકે, 1 કરોડનો ફાઇનાન્શિયલ સપોર્ટ તો પ્રોવાઈડ કરવામાં આવે છે અને બીજું કે જે તમને ટેકનિકલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, તમને તમારા પાસે જે પણ આઈડિયા હોય એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમને ટેકનિકલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ટેકનિકલ સપોર્ટ માટે તમને કેટલા મહિનાનો કોર્સ કરવો પડે? 12 થી 18 મહિનાનો કોર્સ, રાઈટ?
12 થી 18 મિનિટનો કોર્સ તમને કરાવવામાં આવે, જેથી કરીને તમને ટેકનિકલી સાઉન્ડ થઈ જાય તમારો જે પણ પ્રોજેક્ટ હોય એના વિશે, રાઈટ. અને તમને 1 કરોડનો ફાઇનાન્સ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે, જેથી કરીને તમારો આઈડિયાને તમે કોમર્શિયલાઇઝ કરવા માટે તમને કોઈ પણ તકલીફ પડે નહીં. તો આ છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, જે અટલ ઇનોવેશન મિશનની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું 2018માં. અત્યારે બીજો ફેઝ લોન્ચ કર્યો છે, એનો ફર્સ્ટ ફેઝ, બીજા ફેઝનો પહેલો તબક્કો અત્યારે શરૂ કરવામાં આવ્યો છે. અને એની અંદર ગવર્મેન્ટ દ્વારા 18 ચેલેન્જો આપણને આપવામાં આવ્યા છે. આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી ગઈ હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2022. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ આ એક એવો ઇન્ડેક્સ છે કે દુનિયાના અલગ અલગ દેશોની અંદર જે પત્રકારો કામ કરે છે તેમની પાસે કેટલી સ્વતંત્રતા રહેલી છે, રાઈટ. એને અકોર્ડિંગ અહીંયા અલગ અલગ દેશોને અલગ અલગ રેન્ક આપવામાં આવે છે. આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ દર વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે, 3 મેના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. એ દિવસે રિપોર્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ આ સંસ્થા દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે. ટોટલ 180 દેશોનો સર્વે કરવામાં આવે છે, અને એમાંથી ઇન્ડિયાનો રેન્ક કયો છે, 150મો. મતલબ ઇન્ડિયાની અંદર પત્રકારોને પોતાના મંતવ્ય રજૂ કરવા માટેની એટલી સ્વતંત્રતા નથી, રાઈટ. ઓકે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ શું છે કે તે 2002થી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે. રિપોર્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ અથવા રિપોર્ટર્સ સેન્સ ફ્રન્ટાયર્સ, રાઈટ, આ બંને સંસ્થા એક જ સંસ્થા છે, બંનેના અલગ અલગ નામ છે, દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, રાઈટ. એન્ડ સ્કોરિંગ માપદંડની આપણે વાત કરીએ કે એની અંદર 0 થી 100 સુધીના સ્કોર આપવામાં આવે છે, કે જ્યાં સ્વતંત્રતા વધારે પત્રકારોને પોતાના મંતવ્ય રજૂ કરવાની તેનો સ્કોર 100થી નજીક હશે, જ્યાં સ્વતંત્રતા ઓછી હશે, રાઈટ, તેનો સ્કોર હશે 0થી નજીક, રાઈટ. અને મૂલ્યાંકન માપદંડની વાત કરું કે દરેક દેશ અથવા પ્રદેશના સ્કોરનું મૂલ્યાંકન એ 5 સંદર્ભ સૂચકાંકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એ કયા સૂચકાંકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, રાજકીય સંદર્ભ, કાનૂની માળખું, આર્થિક સંદર્ભ, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સલામતી. આ 5 સંદર્ભોનો અનુલક્ષીને અહીંયા દરેક દેશને અલગ અલગ સ્કોર આપવામાં આવે છે, અને એ સ્કોર ઉપરથી અલગ અલગ રેન્ક આપવામાં આવે છે. તો આ પેજ ઉપરથી તમને કયા કયા ક્વેશ્ચન્સ બનશે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2022 એ કયા દિવસે લોન્ચ કરવામાં આવે છે, રાઈટ, કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે, કેટલા દેશોનું અહીંયા સર્વે કરવામાં આવ્યો, એમાંથી ઇન્ડિયાનો કયો રેન્ક છે, કઈ સાલથી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ આ રિપોર્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ દ્વારા લોન્ચ કરવામાં આવે છે, આ કઈ આવૃત્તિ છે 2022ની વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની, તો કઈ આવૃત્તિ છે, 20મી આવૃત્તિ. ઓકે, તો આટલા ક્વેશ્ચન્સ બની શકે છે, રાઈટ. ઓકે, થોડા આગળ જઈએ તો આપણે વિશ્વના બીજા દેશોની પરફોર્મન્સ વિશે વાત કરીએ, તો જે ટોચના જે દેશ છે કે જ્યાં પત્રકારોને પોતાના મંતવ્ય રજૂ કરવા માટે સૌથી વધારે સ્વતંત્રતા છે, ત્યાં 2નો નંબર આવે છે નોર્વે, 2જા નંબર પર છે ડેનમાર્ક, 3જા નંબર પર છે સ્વીડન, રાઈટ. અને ટોટલ 180 દેશોની યાદોમાં સૌથી નીચેના સ્થાને કોણ છે, ઉત્તર કોરિયા. ત્યાં બિલકુલ સ્વતંત્રતા નથી પત્રકારોને, શું ત્યાં જનરલ પબ્લિકને પણ સ્વતંત્રતા નથી કોઈ પણ વસ્તુ કરવાની, રાઈટ. અને આપણે ઇન્ડિયાના પાડોશી દેશોની વાત કરીએ, તો ઇન્ડિયાના પાડોશી દેશોની વાત કરીએ, સૌથી સારામાં સારું પરફોર્મન્સ છે નેપાળનું. નેપાળનો રેન્ક 30 પોઈન્ટ વધીને 76મા સ્થાને આવી ગયો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે સૌથી સારામાં સારું પરફોર્મન્સ એ નેપાળનું રહ્યું છે ઇન્ડિયાના પાડોશી દેશોની વાત કરીએ તો, રાઈટ. પાકિસ્તાનનો રેન્ક કયો છે, 157, શ્રીલંકા 146, બાંગ્લાદેશને 162 અને મ્યાનમારને 176, રાઈટ. અને ચીન કયા રેન્ક ઉપર છે, 175મા રેન્ક પર, રાઈટ. અને રશિયાની વાત કરીએ, રશિયા કયા રેન્ક ઉપર છે, 155. સૌથી સારામાં સારું પરફોર્મન્સ ઇન્ડિયાના પડોશી દેશોની વાત કરીએ તો નેપાળ, રાઈટ. એન્ડ ટોપ 3 કયા છે, લાસ્ટ કયું છે, ઇન્ડિયાનો રેન્ક કયો છે, રાઈટ. ઇન્ડિયાનો લાસ્ટ યર કયો રેન્ક હતો, ઇન્ડિયાનો લાસ્ટ યર રેન્ક હતો 142. ઇન્ડિયાનો લાસ્ટ યર રેન્ક હતો 142, અને હવે કયા રેન્ક પર આવી ગયો છે, 150. 2016માં ઇન્ડિયાનો રેન્ક હતો 133 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં, ત્યારથી ઇન્ડિયાનો રેન્ક એ પાછળ ધકેલાતો જાય છે, રાઈટ. અને એનો મુખ્ય રીઝન છે પત્રકારો સામેની હિંસા અને રાજકીય રીતે પક્ષપાતી મીડિયા, રાઈટ. કે આપણી ત્યાં શું છે કે કોઈ પણ પત્રકાર અગર ગવર્મેન્ટની વિરુદ્ધ બોલે તો તેને દેશદ્રોહ માનવામાં આવે છે, રાઈટ. એ સૌથી મોટું રીઝન છે કે પત્રકારો પોતાની વાતો અહીંયા રજૂ કરી શકતા નથી, રાઈટ. બીજા ઘણા બધા પણ કારણો અહીંયા આપેલા છે કે સરકાર તરફથી દબાણ,
પોલિસી ફ્રેમવર્કમાં ખામીઓ, કાશ્મીરની મુદ્દા પર પણ ઘણી બધી વસ્તુ, ઘણા બધા પરિબળો એવા છે કે જેથી કરીને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર આપણું સ્થાન પાછળ ગયું છે, રાઈટ? તો આ ન્યૂઝની અંદર તમારે અલગ અલગ દેશો, ખાસ કરીને ઇન્ડિયાના પડોશી દેશો, રશિયા અને યુક્રેન વિશે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, રાઈટ? અને અહીંયા તમને હોમવર્ક આપું છું, મારી યુક્રેનનો ડેટા, યુક્રેનનો રેન્ક કયો છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર, રાઈટ? કારણ કે રશિયા અને યુક્રેનની વચ્ચે હમણાં યુદ્ધ ચાલી રહ્યું હતું, તો એ બંને વિચારનો પણ ડેટા તમને અહીંયા પૂછાઈ શકે, રાઈટ? અને ઇન્ડિયાનો લાસ્ટ ઇયર રેન્ક કયો હતો, રાઈટ? ઇન્ડિયાનો 2016ની અંદર, કારણ કે 2016 પછી સતત ઘટાડો થઈ રહ્યો છે, રાઈટ? તો 2016નો પણ રેન્ક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે આ ન્યૂઝની અંદરથી કરવાની છે. આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે. ચાલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે અનન્ય વિકલાંગતા આઈડી યોજના, યુનિક ડિસેબિલિટી આઈડી યોજના, યુનિક ડિસેબિલિટી આઈડી યોજના, રાઈટ? તો તાજેતરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, ને હમણાં રાજ્યોને 75 જિલ્લાઓમાં પર્સન્સ વિથ ડિસેબિલિટી, જે લોકો છે, જે આપણા પર્સન વિથ ડિસેબિલિટી લોકો છે, એના માટે યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા માટે જણાવ્યું છે, રાઈટ? અને આ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસની આ યોજનાને ઝડપી બનાવવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગમ્ય નાયકોના આધારે પસંદ કરેલ જિલ્લાઓમાં તેના 90 દિવસીય અભિયાનના ભાગરૂપે યુડીઆઈડી પ્રોગ્રામની પસંદગી કરી છે. દેખો, આ એકચ્યુઅલી ન્યૂઝ શું છે કે પર્સન વિથ ડિસેબિલિટી, જેટલા પણ વિકલાંગ ભાઈ બહેનો છે, એ વિકલાંગ ભાઈ બહેનો માટે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે એક સ્કીમ લોન્ચ કરી છે કે દરેક પર્સન વિથ ડિસેબિલિટી જે વ્યક્તિ છે, એમને યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ આપવામાં આવશે. શું આપવામાં આવશે? યુડીઆઈડી કાર્ડ, યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ. આ યુડીઆઈડી કાર્ડથી એ પર્સન વિથ ડિસેબિલિટી જે વ્યક્તિઓ છે, વિકલાંગ વ્યક્તિઓ છે આપણા દેશની અંદર, એ લોકોને શું ફાયદો થશે કે એમની પાસે આ કાર્ડ છે તો એમને લગતી જેટલી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની જેટલી પણ સ્કીમો છે, એ સ્કીમોનો લાભ એ દરેક સ્કીમની અંદર તમને એનરોલ કરવાની જવું પડે. તમારી પાસે પર્સન વિથ ડિસેબિલિટીનું કાર્ડ છે તો તમે PWD વિકલાંગ માણસોની જેટલી પણ સ્કીમ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, એ દરેક સ્કીમ માટે તમે પાત્ર છો, રાઈટ? ઓકે, તો તમારે દરેક અલગ અલગ સ્કીમ માટે તમારે તમારા PWDના પુરાવા રજૂ નહીં કરવા પડે. એક આઈડી કાર્ડથી તમને અત્યારે ટોટલ 17 કેન્દ્રીય યોજનાઓ છે PWD માટે, એ 17 યોજનાઓ એ તમારા માટે અમલીકરણ પામશે, રાઈટ? તમારે દરેક યોજનાઓ માટે તમારે તમારા વિકલાંગતાપણાનું પુરાવો રજૂ નહીં કરવો પડે. આ સ્કીમની બેનિફિટ છે, આ આઈડી કાર્ડનો બેનિફિટ છે. અને આ આઈડી કાર્ડ ઝડપથી લોકો સુધી પહોંચે એના માટે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટે એ રાજ્યોને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કીધું છે. અને કેટલા જિલ્લાઓમાં આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે? 75 જિલ્લા. અને આ 75 જિલ્લા કયા સિલેક્ટ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે રાજ્ય જિલ્લાઓથી બિલોંગ કરતા હતા ને, એવા 75 જિલ્લાઓને અહીંયા પસંદ કરવામાં આવે છે કે સૌથી પહેલાં યુડીઆઈડી કાર્ડ વિકલાંગ આ જિલ્લાઓના વિકલાંગોને સૌથી પહેલાં આપી દેવામાં આવે. અને એના માટે એક 90 દિવસનું અભિયાન કે ઝડપીથી ઝડપી આ 75 જિલ્લાઓના વિકલાંગોને આઈડી કાર્ડ આપી દેવામાં આવે, એ અભિયાન 90 દિવસનું કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? ગ્રામીણ વિકાસ મંત્રાલયે. દેખો મિત્રો, અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ યોજના છે ને, યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ યોજના, એ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની યોજના છે. પણ આ યુડીઆઈડી કાર્ડ લોકો સુધી ઝડપી પહોંચે, પર્ટિક્યુલરલી આ 75 જિલ્લાઓમાં, એના માટે 90 દિવસનું અભિયાન કયા મંત્રાલય લોન્ચ કર્યું? ગ્રામીણ વિકાસ મંત્રાલયે, રાઈટ? ઓકે, તો અત્યારે આ જે આઈડી કાર્ડ છે એનાથી ટોટલ 17 કેન્દ્રીય યોજનાઓ છે એનું આ 75 જિલ્લાઓના જે વિકલાંગ માણસો છે એ 100% વિકલાંગ માણસોને આ દરેક યોજનાનો લાભ મળે, તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. એમાંની અમુક યોજના વિશે આપણે જોઈએ. સુલભ ભારત ઝુંબેશ, રાઈટ?
પીડબ્લ્યુડી માટે સુલભ વાતાવરણનું નિર્માણ, વિકલાંગ વ્યક્તિઓને સહાય અને ઉપકરણોની ખરીદી ફિટિંગ માટે સહાય, દીનદયાલ વિકલાંગ પુનર્વસન યોજના, વિકલાંગ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ફેલોશીપ, અનન્ય વિકલાંગતા ઓળખ પ્રોજેક્ટ, વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ જે ટોટલ 17 સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે વિકલાંગ વ્યક્તિઓ માટે, એમાંની અમુક સ્કીમો છે, રાઈટ? તો આ દરેકે દરેક સ્કીમનું એ લોકોને એક તાત્કાલિક ધોરણે એમને લાભ મળે એના માટે, અને એમને દરેક દરેક સ્કીમ માટે અલગ અલગ પુરાવા રજૂ ના કરવા પડે એના માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. ઓકે, કે આ UDID શું છે? તો કે વિકલાંગ વ્યક્તિઓ માટે એક અનન્ય ID પ્રોજેક્ટ, જે PWD માટે રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા અને વિકલાંગતા ધરાવતી પ્રત્યેક વ્યક્તિને અનન્ય વિકલાંગતા ઓળખ કાર્ડ આપવાના દૃષ્ટિકોણથી અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. UDID શું છે? કે એક દરેક વ્યક્તિ પાસે એક કાર્ડ હશે, મતલબ એ વ્યક્તિ ગવર્મેન્ટના નોંધણીમાં નોંધાયેલો હશે, રાઈટ? મતલબ એમનો એક ડેટાબેઝ હશે કે આપણા દેશની અંદર કેટલા પર્સન વિથ ડિસેબિલિટી છે, કેટલાક વિકલાંગ વ્યક્તિ છે, રાઈટ? તો UDID એક એ પણ એક ફાયદો છે. બીજો ઉદ્દેશ્ય શું છે આ કાર્ડ લોન્ચ કરવાનો? આપણે વાત કરી કે જેટલું પણ આપણે યોજનાઓ છે અને લાભો છે વિકલાંગ વ્યક્તિઓ માટે, એ યોજનાઓ અને લાભોનું તે લોકોને સાદી અને સરળ રીતે એમને તેઓ લાભ મેળવી શકે તેનો તે ઉદ્દેશ્ય છે આ યોજનાનો, રાઈટ? અને મહત્ત્વની વાત કરીએ કે આ પ્રોજેક્ટ માત્ર પારદર્શિતા, કાર્યક્ષમતા અને વિકલાંગ વ્યક્તિ સુધી સરકારી લાભો પહોંચાડવામાં સરળતાને પ્રોત્સાહિત કરશે, પરંતુ એકરૂપતાની પણ ખાતરી કરશે. આ પ્રોજેક્ટ અમલીકરણના પદાનુક્રમના તમામ સ્તરે લાભાર્થીઓની ભૌતિક અને નાણાકીય પ્રકૃતિના ટ્રેકિંગને સ્ટીમલાઇન કરવા મદદ કરે છે, રાઈટ? કયા કયા સ્તરે? ગ્રામ્ય સ્તર, બ્લોક સ્તર, જિલ્લા સ્તર, રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તર. આ બધા જ, મતલબ ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીના દરેક સ્તરના જે લાભાર્થીઓ છે, જે મતલબ જે લોકો માટે આ સ્કીમ બનેલી છે, એ દરેક લોકોને અહીંયા આ સ્કીમની મદદથી, આ UDID કાર્ડની મદદથી ટ્રેક કરી શકાશે, રાઈટ? ઓકે, અને દરેક ફેઝની અંદર કે તેઓ તેમનું કેટલું પ્રોગ્રેસ થાય છે, રાઈટ? ગ્રામ્ય સ્તર ઉપર આપણે કોઈ વ્યક્તિને મદદ કરીએ છીએ, રાઈટ? કોઈ પર્સન વિથ ડિસેબિલિટી છે, તો એનું રાષ્ટ્રીય સ્તર ઉપર શું ફરક પડે છે, અલગ અલગ સ્ટેજ ઉપર, દરેક વસ્તુને આ આઈડી કાર્ડથી ટ્રેક કરી શકાશે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સમજણ પડી હશે. ન્યૂઝની અંદર કંઈક રિસેન્ટ ન્યૂઝની અંદર કંઈ જ નહીં, જસ્ટ જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ છે, એને બધા રાજ્યોને કે જ્યાં 75 જિલ્લાઓ આવેલા છે, એ 75 જિલ્લાઓની અંદર દરેકે દરેક પર્સન વિથ ડિસેબિલિટીઝના UDID કાર્ડ જલ્દી આપવાનું નક્કી કર્યું, અને એના માટે 90 દિવસનું અભિયાન રૂરલ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ મંત્રાલયે લોન્ચ કરેલું છે, રાઈટ? એમાં કન્ફ્યુઝન નહીં થવાનું, કારણ કે મેઇન મુદ્દો એ છે, રાઈટ? ઓકે, તો ચલો નેક્સ્ટ ન્યૂઝ કરીએ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ઉન્નત ભારત અભિયાન 2.0 એ 4 વર્ષ કમ્પ્લીટ કર્યા. કેટલા વર્ષ કમ્પ્લીટ કર્યા? 4 વર્ષ. ચલો આ ન્યૂઝ વિશે સમજીએ કે ઉન્નત ભારત અભિયાન 2.0 એ 2018 લોન્ચ થાય અને 4 વર્ષ પૂર્ણ કર્યા છે. મતલબ ઉન્નત ભારત અભિયાન 2.0 ક્યારે લોન્ચ કરેલું હતું? 2018. હવે 2.0 2018 લોન્ચ કરેલું હતું તો 1.0 ક્યારે લોન્ચ કરવામાં આવેલું હશે? 2014ની અંદર. ક્યારે? 2014ની અંદર. તો બે ક્વેશ્ચન, 1.0 ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું ઉન્નત ભારત અભિયાન, અને ઉન્નત ભારત અભિયાન 2.0 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું, રાઈટ? હવે આ અભિયાન એ કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ? અને આ અભિયાન વિશે હું તમને વાત કરું કે આ અભિયાનની અંદર છે ને, એક યુનિવર્સિટી હોય, એક યુનિવર્સિટીને તેની આસપાસના 5 ગામને ત્યાંના લોકોનો સર્વે કરવાનો, ત્યાંના લોકો સાથે પૂછતાછ કે તેઓ કઈ કઈ પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે, કે યુનિવર્સિટી કોઈ એક યુનિવર્સિટીઝના ફેકલ્ટીઝ એન્ડ સ્ટુડન્ટ્સ દ્વારા તેમની આસપાસના એટલીસ્ટ 5 ગામોનો સર્વે કરવામાં આવશે, અને એ સર્વેની અંદર તમારે એક એ લોકો કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે તેની નોંધણી કરવાની રહેશે. એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એ યુનિવર્સિટીઝની ફેકલ્ટીઝ એન્ડ સ્ટુડન્ટ્સે લાવવાનું રહેશે, રાઈટ? મતલબ અલ્ટિમેટલી એક યુનિવર્સિટી દ્વારા એટલીસ્ટ 5 ગામોને ડેવલપ કરવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે ઉન્નત ભારત અભિયાન, રાઈટ? અને આ જેટલી પણ યુનિવર્સિટી છે કે જે આ સ્કીમની અંદર જોડાયેલી છે, એ દરેકે દરેક યુનિવર્સિટીને કોઓર્ડિનેશન કરવાનું કામ કોણ કરશે? IIT દિલ્હી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી, એ આ કાર્યક્રમ માટે રાષ્ટ્રીય સંકલન સંસ્થા તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવામાં આવી છે. કે જેટલી પણ યુનિવર્સિટી એ આ યોજના હેઠળ પાર્ટિસિપેટ કરી રહી છે,
કે એટલીસ્ટ પાંચ પાંચ ગામોને ડેવલપ કરી રહી છે. દરેકે દરેક યુનિવર્સિટીઝને કોઓર્ડિનેટ કરવાનું કામ કરશે આઈઆઈટી દિલ્હી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી, રાઈટ? ઓકે ઓકે. કે જે ઉન્નત ભારત અભિયાન 1.0 જે લોન્ચ કરવામાં આવ્યું હતું ને, એનું મોડેલ હતું એ ઇન્વિટેશન મોડેલ, આમંત્રણ મોડેલ. મતલબ એમાં જસ્ટ જે પણ યુનિવર્સિટી પાર્ટિસિપેટ કરવા માગતી હોય એ યુનિવર્સિટીઝને ને પાર્ટિસિપેટ કરવા દેવામાં આવતી હતી, અને ગવર્મેન્ટ દ્વારા પાંચ ગામોની ફાળવણી તેમને કરવામાં આવતી હતી, એટલીસ્ટ પાંચ ગામોની. પણ ઉન્નત ભારત 2.0ની અંદર એ ચેલેન્જ મોડલ ડેવલપ કરવામાં આવ્યું છે. 2.0 જે લોન્ચ કરવામાં આવ્યું છે એની અંદર ચેલેન્જ મોડલ, એમાં દરેકે દરેક યુનિવર્સિટી કે જે પાર્ટિસિપેટ કરી રહ્યું છે આ યોજના હેઠળ, એમાં જે એટલીસ્ટ પાંચ ગામો છે જે તેમને ડેવલપ કરવાના છે, એ દરેકે દરેક યુનિવર્સિટી એ પોતાની જાતે સિલેક્ટ કરશે. એવું નહીં કે તેમની આસપાસના જ પાંચ ગામો, પણ તેમને જે પણ પાંચ ગામો ડેવલપ કરવાના હશે એ તેમની જાતે સિલેક્ટ કરશે. 1.0ની અંદર ગવર્મેન્ટ આપતી હતી, 2.0ની અંદર દરેકે દરેક યુનિવર્સિટી તેમની જાતે પાંચ ગામોને સિલેક્ટ કરશે. ટોટલ આ યોજના હેઠળ અત્યાર સુધી 748 સંસ્થાઓ ભાગ લઈ રહી છે, અને બીજી આ જે 2.0 જે હમણાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે એની અંદર 605 સંસ્થાઓ પસંદ કરવામાં આવી છે, જેમાંથી 313 ટેકનિકલ સંસ્થાઓ છે અને 292 એ બિન ટેકનિકલ સંસ્થાઓ છે, રાઈટ? તો આ સ્કીમ ખબર પડી ગઈ કે ઉન્નત ભારત અભિયાન 2.0ના 4 વર્ષ કમ્પ્લીટ થયા, રાઈટ? 2018ની અંદર 2.0 લોન્ચ કરવામાં આવેલી હતી, અને 2014ની અંદર 1.0 લોન્ચ કરવામાં આવેલી હતી. ટોટલ કેટલી સંસ્થાઓની અંદર ભાગ લઈ રહી છે, 2.0ની અંદર કેટલી સંસ્થાઓ છે, રાઈટ? 1.0 એ ઇન્વિટેશન મોડલ, આમંત્રણ મોડલ છે, 2.0 ચેલેન્જ મોડલ છે, રાઈટ? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આનો પર્પઝ શું છે કે એક યુનિવર્સિટી દ્વારા પાંચ ગામોને ડેવલપ કરવાનો, એટલીસ્ટ પાંચ ગામોને ડેવલપ કરવાનો, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝ અંદર ખબર પડી હશે. ચાલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ચાલો, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં જે આપણા યુનિયન મિનિસ્ટર છે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટના, હમણાં એમને એક સ્કીમ લોન્ચ કરી, ડે સ્કીમ. કઈ જગ્યાએથી લોન્ચ કરી છે? ઉત્તર પ્રદેશથી. ચલો આ ન્યૂઝને આપણે ડિટેલમાં જોઈએ કે હમણાં જ આપણા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ અને ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશનના જે અધ્યક્ષ છે, કોણ? વિરેન્દ્ર કુમારે બનારસ હિન્દુ યુનિવર્સિટી જે યુપીમાં આવેલી છે ત્યાંથી ડૉક્ટર આંબેડકર સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્કીમનો પ્રારંભ કર્યો છે. ડે સ્કીમ, ડૉક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ, ડૉક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્કીમનો હમણાં પ્રારંભ કર્યો છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ દ્વારા. અને એના મિનિસ્ટર કોણ છે? વિરેન્દ્ર કુમાર, જે ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ છે. તો એમના દ્વારા ડે સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે, રાઈટ? ઓકે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશને 31 યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે આ સ્કીમ માટે. દેખો કે ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન, DAF, આ સંસ્થાએ ટોટલ 31 યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે. આ 31 યુનિવર્સિટીની અંદર શું કરવામાં આવશે કે 31 યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે, કે આ 31 યુનિવર્સિટીની અંદર ડેસ એસ્ટાબ્લિશ કરવામાં આવશે. શું આવશે? એસ્ટાબ્લિશ કરવામાં આવશે ડેસ, ડૉક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ. અને આ ડેસ, આ સેન્ટર ઓફ એક્સેલન્સની અંદર જે 31 યુનિવર્સિટીની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવશે, તેમાં એક સેન્ટર ઓફ એક્સેલન્સની અંદર 100 સ્ટુડન્ટ્સ કે જે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છે, રાઈટ? અને તે અનુસૂચિત જાતિના લોકો છે, SC કેટેગરીના, તો તેવા લોકોને અહીંયા ફ્રી કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવશે આ ડેસ, ડૉક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સની અંદર. આ ડેસ કઈ જગ્યાએ હશે? 31 યુનિવર્સિટીઝની અંદર આ ડેસ એસ્ટાબ્લિશ કરવામાં આવશે, અને એક ડેસની અંદર 100 SC કેટેગરીના સ્ટુડન્ટ્સને ફ્રી કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. શેના વિશે? સિવિલ સર્વિસ એક્ઝામિનેશન વિશે, રાઈટ? તો આ ડે સ્કીમ શું છે? જેની અંદર એક સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે 31 યુનિવર્સિટી કે જેને જે પાર્ટનરશિપ કરી છે ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા, રાઈટ? અને એક સેન્ટર ઓફ એક્સેલન્સની અંદર ટોટલ 100 સ્ટુડન્ટ્સને કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, અને એક સ્ટુડન્ટ માટે 75,000 રૂપિયા વાર્ષિક ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. તો એક સ્ટુડન્ટ માટે 75,000, તો 100 સ્ટુડન્ટ્સ માટે 75 લાખ રૂપિયા, મતલબ એક યુનિવર્સિટીના 75 લાખ રૂપિયાની રકમ એ ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને
એસસી કેટેગરીના સ્ટુડન્ટ્સને ફ્રીમાં સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની કોચિંગ પ્રોવાઈડ કરી શકાય, રાઈટ? અને આ 100 દરેક સેન્ટરની ઉપર 100 બેઠકો હશે, એમાંથી 33% બેઠકો કોના માટે હશે? એસસી કેટેગરીની મહિલા ઉમેદવારો માટે હશે. તો આ ડે સ્કીમ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ઇમ્પાવરમેન્ટે ટોટલ 31 યુનિવર્સિટી સેન્ટર એ એસ્ટાબ્લિશ કરવાનો પ્લાન છે. અને એના માટે ફંડિંગ કોણ પ્રોવાઈડ કરશે? ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન, એના અધ્યક્ષ પણ વિરેન્દ્રકુમાર છે, જે આપણા મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ ઇમ્પાવરમેન્ટ છે, રાઈટ? ટોટલ 75 લાખ રૂપિયાની પર યુનિવર્સિટી સહાય કરવામાં આવશે ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા આ સ્કીમ હેઠળ. ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા એક બીજી પણ સ્કીમ ચલાવવામાં આવી રહી છે અને એની અંદર પણ એક રિસેન્ટ ન્યૂઝ હમણાં રજૂ કરવામાં આવી છે. ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન એક બે સ્કીમ ઉપરાંત એક બીજી પણ સ્કીમ ચલાવે છે. એનું નામ છે ડૉક્ટર આંબેડકર ચેર, ડૉક્ટર આંબેડકર ચેર. અને આ સ્કીમ 1993ની અંદર આ ફાઉન્ડેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી. અને હાલમાં દેશભરમાં ટોટલ 24 ડૉક્ટર આંબેડકર ચેર છે. હવે ડૉક્ટર આંબેડકર ચેર એટલે ડૉક્ટર આંબેડકરની ખુરશીઓ નહીં, ડૉક્ટર આંબેડકર ચેર એટલે આ સંસ્થા એક સેન્ટર હોય કે જ્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર કામ કરવામાં આવે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર કામ કરવામાં આવે, રાઈટ? તો રિસર્ચ એન્ડ આ 24 ડૉક્ટર આંબેડકર ચેર છે, મતલબ આ 24 જગ્યાએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. અને એના માટે જેટલી પણ ફંડિંગ છે એ પણ કોણ પ્રોવાઈડ કરી રહ્યું છે? ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન, રાઈટ? તો ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન અત્યાર સુધી આ 24 ડૉક્ટર આંબેડકર ચેર છે એને 35 લાખ સુધીનું ફંડિંગ કરતું હતું અને હવે એની લિમિટ વધારીને તેમણે કેટલી કરી દીધી છે? 75 લાખ કરી દીધી છે. તો આ પણ એક રિસેન્ટ ન્યૂઝ છે જે ડૉક્ટર આંબેડકર ચેર સ્કીમની અંદરમાં છે. ટોટલ 24 ડૉક્ટર આંબેડકર ચેર છે ઇન્ડિયાની અંદર, જેમને 35 લાખનું ફંડિંગ મળતું હતું ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા, અને હવે એમને કેટલું મળશે? 75 લાખનું ફંડિંગ. ઓકે ઓકે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે આમાં રિસેન્ટલી ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલું, ઇન્ડિયાની અંદર બનાવવામાં આવેલું એક એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત કે જે ઇન્ડિયન નેવીને આપવામાં આવવાનું છે મે 2022ની અંદર, અને જે કાર્યરત થશે 15 ઓગસ્ટ 2022 પછી. આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત એ ભારતીય નૌકાદળને મે 2022 સુધીમાં પહોંચાડવામાં આવશે અને 15 ઓગસ્ટ 2022ના રોજ તે કાર્યરત થશે, રાઈટ? આ જે ઇન્ડિજિનસ એરક્રાફ્ટ કેરિયર છે, જે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે, એને બનાવ્યું છે કોને? કોચિન શિપયાર્ડ લિમિટેડે. ટોટલ એના પાછળ કેટલો ખર્ચો થયો છે? 23,000 કરોડ રૂપિયાનો. અને તેની અંદર એ એરક્રાફ્ટ કેરિયર ઉપરથી જે એરક્રાફ્ટ લોન્ચ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? સ્કાયજમ્પ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, રાઈટ? અને આ એરક્રાફ્ટ કેરિયરની સ્પેસિફિકેશનની વાત કરું તો તે 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને તેની ઊંચાઈ કેટલા મીટર છે? 59 મીટર છે. અને તેમાં 2300થી વધુ કમ્પાર્ટમેન્ટ છે, રાઈટ? અને આ એરક્રાફ્ટ કેરિયર ઉપરથી તમે કયા કયા એરક્રાફ્ટને લોન્ચ કરી શકશો? તો MiG-29K ફાઇટર જેટ, Kamo-31 હેલિકોપ્ટર અને MH-60R મલ્ટીરોલ હેલિકોપ્ટરનું સંચાલન કરવામાં આવશે આ એરક્રાફ્ટ કેરિયર ઉપરથી, રાઈટ? તો હમણાં રિસેન્ટલી કે ઇન્ડિયન જે ઇન્ડિયા દ્વારા સ્વદેશની અંદર બનાવેલું એ પહેલું એરક્રાફ્ટ કેરિયર કયું છે? આઈએનએસ વિક્રાંત. કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે? કોચિન શિપયાર્ડ લિમિટેડ. એની અંદર કઈ ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવશે? સ્કાયજમ્પ ટેકનોલોજીનો. કેટલા ખર્ચે તે બન્યું છે? 2300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું છે. તેના સ્પેસિફિકેશન તમારે યાદ રાખવાની જરૂર છે અને કયા કયા એરક્રાફ્ટ એ એના ઉપરથી લોન્ચ કરવામાં આવશે એ પણ તમારે વાંચવું જોઈશે, રાઈટ? ઓકે ઓકે, હવે આ ન્યૂઝ પછી તમારે એક બીજું એક ડેટા યાદ રાખવાનું છે કે આ તો હજી 15 ઓગસ્ટ 2022 કમિશન કરવામાં આવે છે, પણ અત્યારે રિસેન્ટમાં કયું એરક્રાફ્ટ આપણે જે એરક્રાફ્ટ કેરિયર તરીકે યુઝ કરીએ છીએ? તો આઈએનએસ વિક્રમાદિત્ય. અત્યારે ઇન્ડિયા પાસે આઈએનએસ વિક્રમાદિત્ય એ એક એરક્રાફ્ટ કેરિયર છે કે જ્યાંથી આપણે એરક્રાફ્ટને લોન્ચ કરીએ છીએ, રાઈટ? એન્ડ આ આઈએનએસ વિક્રમાદિત્ય એ કયા દેશથી આપણે ઇમ્પોર્ટ કરાવેલું છે? રશિયાથી. કારણ કે ઇન્ડિયાની અંદર બનાવેલું પહેલું એરક્રાફ્ટ કેરિયર તો વિક્રાંત છે, રાઈટ? પણ જે આઈએનએસ વિક્રમાદિત્ય જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ એઝ એ એરક્રાફ્ટ કેરિયર, એ આપણે રશિયાથી મંગાવેલું છે. તો આ એક ડેટા તમારે જસ્ટ યાદ રાખવાનો રહેશે. ઓકે, આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2022 યોજવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ? મનીલા, ફિલિપાઇન્સની અંદર, રાઈટ? તો એના રિઝલ્ટ વિશે આપણે વાત કરીએ કે જે એ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2022 એ ફિલિપાઇન્સના મનીલાની અંદર જે યોજવામાં આવ્યો હતો તેની અંદર ઇન્ડિયાની પીવી સિંધુએ
બ્રોન્ઝ મેડલ જીતેલો છે, રાઈટ? અને આ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની એ ટોટલ 39મી આવૃત્તિ હતી. અને અત્યાર સુધી ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર કે જેના દ્વારા એકમાત્ર ગોલ્ડ મેડલ જીતવામાં આવેલો છે આ ટુર્નામેન્ટની અંદર, એ 1965, અને કોના દ્વારા? દિનેશ ખન્ના દ્વારા. તો આ એક ડેટા તમારે હિસ્ટ્રીનું યાદ રાખવાનો છે કે સૌથી પહેલાં તો જે રિસન્ટ ન્યૂઝ છે કે જે 2022 એશિયા ચેમ્પિયનશિપ થઈ હતી, બેડમિન્ટન ચેમ્પિયનશિપ મનીલા ફિલિપાઇન્સની અંદર, એમાં બ્રોન્ઝ મેડલ કોના દ્વારા જીતવામાં આવ્યો? પીવી સિંધુ દ્વારા. અને એકમાત્ર ખેલાડી ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર કે જેને ગોલ્ડ મેડલ જીતેલો છે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની અંદર, એ કોણ છે? દિનેશ ખન્ના, 1965ની અંદર. તો બ્રોન્ઝ મેડલ તો આપણે પીવી સિંધુએ જીત્યો, રાઈટ? પણ કોને કોને ગોલ્ડ મેડલ જીતેલો છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મેન સિંગલ કેટેગરીની અંદર લી ઝી જિયા, રાઈટ, જે મલેશિયાથી બિલોંગ કરે છે, તેમણે ગોલ્ડ મેડલ જીતેલો છે. વુમેન સિંગલ કેટેગરીની અંદર વેંગ ઝીહી, જે ચાઇનાથી બિલોંગ કરે છે, તેમણે ગોલ્ડ મેડલ જીતેલો છે. અને ગોલ્ડ મેડલ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સિલ્વર મેડલ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેન સિંગલની અંદર સિલ્વર મેડલ કોણે જીતેલો છે? તો ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ. અને વુમેન સિંગલની અંદર અકાને યામાગુચી, જે જાપાનથી બિલોંગ કરે છે, તેમણે સિલ્વર મેડલ જીતેલો છે. અને બ્રોન્ઝ મેડલ વુમેન સિંગલની અંદર કોણે જીતેલો છે? તો પીવી સિંધુએ, રાઈટ? તો હમણાં 2022નો બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ થયું, રાઈટ? એમાં મેન સિંગલની અંદર અને વુમેન સિંગલની અંદર ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ કોણે જીતેલો એ તમારે યાદ રાખવાનું, એ લોકો કઈ કન્ટ્રીથી બિલોંગ કરશે એ તમારે યાદ રાખવાનું, અને ઇન્ડિયાની પીવી સિંધુએ તેની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો વુમેન સિંગલ કેટેગરીની અંદર, રાઈટ? અને આ કઈ આવૃત્તિ છે? 39મી, રાઈટ? અને એકમાત્ર પ્લેયર ઇન્ડિયાનો કે જેને ગોલ્ડ મેડલ જીતેલું છે આ ટુર્નામેન્ટની અંદર, એ કોણ છે? દિનેશ ખન્ના. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી આપણા જે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે નરેન્દ્રસિંહ તોમરે એક કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું, અને એ કોન્ફરન્સનું નામ છે પ્રમોટિંગ કિસાન ડ્રોન્સ એના ઇસ્યુઝ ચેલેન્જીસ એન્ડ ધ વે ફોરવર્ડ, રાઈટ? હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો હમણાં રિસન્ટલી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય શ્રી નરેન્દ્રસિંહ તોમરે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક કિસાન ડ્રોનને પ્રોત્સાહન, મુદ્દાઓ, પડકારો અને આગળનો માર્ગ આ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું, રાઈટ? હવે આ કોન્ફરન્સની અંદર અમુક નિર્ણય લેવામાં આવેલા છે. કોને લગતા? કિસાન ડ્રોન્સને લગતા. ડ્રોન જે કેમેરા પર્પઝ તરીકે યુઝ થાય, ઘણા બધા હેતુથી ડ્રોન્સનો યુઝ કરવામાં આવે છે, રાઈટ? પણ જે ડ્રોનનો યુઝ એક ખેડૂતોની પ્રવૃત્તિઓ માટે યુઝ કરવામાં આવે તે ડ્રોન્સને કિસાન ડ્રોન્સ કહેવામાં આવે છે, રાઈટ? કિસાન ડ્રોન્સનો યુઝ ક્યાં ક્યાં થાય છે? તો જમીનના રેકોર્ડનું ડિટેક્શન કરવા માટે, જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવ માટે, રાઈટ? અને સરકારને પાકની આકારણી કરવા માટે પણ કિસાન ડ્રોન્સનો યુઝ કરે છે. તો આવા ઘણા બધા ખેડૂતોને લગતી પ્રવૃત્તિઓ માટે કિસાન ડ્રોન્સનો યુઝ કરવામાં આવે છે. તો જેથી કરીને મેક્સિમમ ખેડૂતો, મેક્સિમમ ઓર્ગેનાઇઝન્સ જે ખેડૂતોને મદદ કરે છે, રાઈટ, તેમના ડેવલપમેન્ટમાં મદદ કરે છે, એ લોકો કિસાન ડ્રોન્સને પરચેસ કરે એના માટે ગવર્મેન્ટે અમુક જોગવાઈઓ, અમુક નિર્ણયો લીધા છે કિસાન ડ્રોન્સને લગતા. તો એ નિર્ણય વિશે આપણે આ ન્યૂઝની અંદર યાદ રાખવાનું છે, રાઈટ? સૌથી પહેલો નિર્ણય એ છે કે જે પણ ખેડૂતો કે જે SC ST કેટેગરીના હોય, જે માર્જિનલ અને સ્મોલ ફાર્મર્સ, નાના અને સીમાંત ફાર્મર્સ હોય, પૂર્વોત્તર રાજ્યોની મહિલાઓ અને ખેડૂતો, મતલબ જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની અંદર જે ખેડૂતો કામ કરતા હોય, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની અંદર જે ખેડૂતો કામ કરતા હોય, આ ઉપરાંત જે મહિલા ખેડૂતો હોય, જે SC ST કેટેગરીમાં બિલોંગ કરતા હોય, જે નાના નાના જેમની પાસે નાના નાના ખેતરો હોય, કે બધા જ ખેડૂતોને જો તેમને ખેતીલાયક પ્રવૃત્તિ માટે કિસાન ડ્રોન્સ પરચેસ કરવું હશે તો એમને કેટલું ડિસ્કાઉન્ટ, કેટલી સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે? 50% સબસિડી, અને મેક્સિમમ કેટલી? 5 લાખ રૂપિયાની, રાઈટ? કે જે પણ ખેડૂતો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં રહેતા હોય, મહિલા ખેડૂત હોય, SC ST કેટેગરીમાં બિલોંગ કરતા હોય, અથવા જેમની પાસે નાની નાની જમીન હોય, એવા ખેડૂતોને આ કિસાન ડ્રોન્સ એ 50% સબસિડી પર મળી જશે. અને મેક્સિમમ કેટલી સબસિડી મળશે? 5 લાખ રૂપિયા. પહેલો પોઈન્ટ ખબર પડી. ઓકે, અને આના સિવાય જેટલા પણ બીજા બાકીના ખેડૂતો છે એમને કેટલા ટકા સબસિડી મળશે? 40%. અને મેક્સિમમ સબસિડી કેટલી મળશે? 4 લાખ રૂપિયાની. ઓકે. હવે ખેડૂતો સિવાય જે પણ સંસ્થાઓ જે ખેડૂતોના ડેવલપમેન્ટ માટે ખેડૂતોને મદદ કરે છે અને એ ખેડૂતને મદદ કરવાના હેતુથી તેમને કિસાન ડ્રોન્સ પરચેસ કરવા છે, તો એવી સંસ્થાઓને 100% સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે.
આ સંસ્થાઓની વાત કરીએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાઈટ, પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધી સંસ્થાઓ એક ખેડૂતોને ડેવલપમેન્ટ માટે કામ કરે છે. તો એમના ડેવલપમેન્ટ માટે જો તેમને કિસાન ડ્રોનનું પર્ચેસિંગ કરવું હોય તો તેમને ડ્રોનની 100% સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. તો આ એક બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે. આ ઉપરાંત જે ખેડૂતોના ખેતર ઉપર તેના પ્રદર્શન માટે ડ્રોન ખરીદવા માટે જે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ છે, રાઈટ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ, FPO, તમે નામ સાંભળ્યું હશે, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ, FPO, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, કે જેમાં ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ નામ પરથી તેમનું કામ ખબર પડે છે કે જે ખેડૂતોને ડેવલપ કરે છે, રાઈટ, કે કેવી રીતના મિનિમમ જમીનની અંદર મેક્સિમમ વેરિયન્ટવાળા પાકો ઉગાડવા, મતલબ ખેડૂતોને ડેવલપ કરવા માટે ત્યાં ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એ ટ્રેનિંગના હેતુથી જો અલગ અલગ ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને એ કિસાન ડ્રોન પરચેસ કરવા હોય તો તેમને કેટલી સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે? 75%, રાઈટ, ઓકે. અને જે કસ્ટમાઇઝિંગ સેન્ટર્સ છે કે જે ખેડૂતોને ખેતીલાયક સાધનો એ ભાડા ઉપર આપે છે, જે ખેડૂતો પોતાના સાધનો ના ખરીદી શકે તેમને ખેતીલાયક સાધનો ભાડા ઉપર આપે, એ સંસ્થાનું નામ, એ સંસ્થાને શું કહેવાય? કસ્ટમ હાયરિંગ સેન્ટર. તો એવા કસ્ટમ હાયરિંગ સેન્ટરને ડ્રોન પરચેસ કરવા હશે તો કેટલા સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે? 40%, અને મેક્સિમમ કેટલા પ્રોવાઈડ કરવામાં આવશે? 4 લાખ. અને જો એ કસ્ટમ હાયરિંગ સેન્ટર એ કોઈ કૃષિ સ્નાતક દ્વારા ચલાવવામાં આવતું હોય તો 5 લાખ રૂપિયા સુધી મેક્સિમમ સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે, અથવા 50% સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે. 50% જે કિંમત હોય ડ્રોનની એની 50% લેવામાં આવશે, રાઈટ. તો આ દરેક કેટેગરીની અંદર કેટલી સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે, મેક્સિમમ કેટલી સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે, દરેક કેટેગરી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આ ન્યૂઝની અંદર, રાઈટ, ઓકે. તો ચલો, આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ચલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ગવર્મેન્ટે હમણાં એક લોન્ચ કર્યું છે, એક ઇ કોમર્સ પ્લેટફોર્મ. એક ઇ કોમર્સ પ્લેટફોર્મનું નામ શું છે? ONDC, જે લોકલ કિરાના સ્ટોર્સવાળા જે તેમના સામાન ઓફલાઈન પણ વેચી શકે, અને એ ઉપરાંત એ લોકલ કિરાના સ્ટોર્સવાળા તેમનો સામાન ઓનલાઈન પણ વેચી શકે, એમના માટે એક ઇ કોમર્સ પ્લેટફોર્મ એ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઇ કોમર્સ પ્લેટફોર્મનું નામ શું છે? ONDC, રાઈટ. ચલો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો સરકારે એક પાયલોટ પ્રોજેક્ટ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, ONDC ફૂલ ફોર્મ શું છે? ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, એક તટસ્થ, એક ઓપન સોર્સ અને એક બિન નફાકારક એક ઇ કોમર્સ પ્લેટફોર્મ એ લોન્ચ કરેલું છે. આ ઇ કોમર્સ પ્લેટફોર્મ એ બિન નફાકારક છે, રાઈટ, કે મતલબ કે જે પણ કિરાના સ્ટોર્સને એ પોતાનો સામાન ઓનલાઈન સેલિંગ કરવું હોય તો એ કિરાના સ્ટોર્સ આ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર પોતાનો સામાન સેલ કરાવી શકે છે, અને એમના ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર પોતાનો સામાન સેલ કરવા માટે કોઈ પણ તેના પ્રોફિટમાંથી કોઈ પણ વસ્તુ લેવામાં આવશે નહીં. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે ONDC, રાઈટ. તો એક ઇ કોમર્સ પ્લેટફોર્મ ONDC જે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, અને આ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર જે કિરાના સ્ટોર્સ છે, પર્ટિક્યુલરલી દિલ્હી, બેંગલુરુ, ભોપાલ, કોઇમ્બતુર અને શિલોંગ જેવા સિટીના જે કિરાના સ્ટોર્સવાળા છે તે આ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર પોતાની વસ્તુ વેચી શકશે. અત્યારે પાયલોટ બેઝિસ ઉપર આ પ્રોડક્ટ ચાલી રહ્યો છે, મતલબ ટ્રાયલ બેઝિસ ઉપર, જે પછી આખા દેશના બધા જ કિરાણા સ્ટોર્સને એની અંદર આવરી લેવામાં આવશે, રાઈટ. આ ઉપરાંત કે આ દિલ્હી, બેંગલુરુ, ભોપાલ, કોઇમ્બતુર અને શિલોંગના તો કિરાણા સ્ટોર્સવાળા છે, એ ઉપરાંત 150 રિટેલર્સ અને જે વિક્રેતાઓ છે જે અલગ અલગ જે લોકલ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર પોતાની વસ્તુઓ સેલ કરી રહ્યા છે, ગો ફ્રુગલ, ગ્રોથ ફાલ્કોન્સ, ડિજિટ એન્ડ ઈ સમુદાય, એ બધા જ ઇ કોમર્સ પ્લેટફોર્મને આ ONDC સાથે સાંકળી લેવામાં આવશે, રાઈટ. અને આ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર જે પણ વસ્તુ મંગાવવામાં આવશે કન્ઝ્યુમર દ્વારા, એનું લોજિસ્ટિક ડિવિઝનનું કામ કઈ કંપનીને સોંપવામાં આવ્યું છે? ગુડબોક્સને. અને પેમેન્ટ માટે ફોનપે અને પેટીએમનો પાર્ટનરશિપ કરવામાં આવી છે, રાઈટ. અને ONDCએ એક ટાર્ગેટ સાંધ્યો છે કે ટોટલ 6 મહિનાની અંદર 100 શહેરોની અંદર લગભગ 30 મિલિયન સેલર્સને આ ONDC પ્લેટફોર્મ ઉપર ઓનબોર્ડ કરી દેવામાં આવશે. જેવી રીતના અત્યારે જસ્ટ દિલ્હી, બેંગલુરુ, ભોપાલ, કોઇમ્બતુર, શિલોંગ સિટીઝની અંદર જ એ કાર્યરત છે, અને એ 6 મહિનાની અંદર 100 શહેરોની અંદર કાર્યરત થશે. અને આ ઉપરાંત મતલબ 100 શહેરોને કિરાણા સ્ટોર્સે કાર્યરત કરી લેશે, સાંકળી લેશે, અને એવા કેટલાક કિરાણા સ્ટોર્સ પણ આ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર કાર્યરત થઈ જશે. 30 મિલિયન સેલર્સ, રાઈટ. તો આ ONDCનો ટાર્ગેટ, રાઈટ. ગવર્મેન્ટે એક ઇ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ONDC, જે કિરાણા સ્ટોર્સ માટે છે. પર્ટિક્યુલરલી કયા કયા
સિટીની અંદર હમણાં પાયલટ મ્યુનિસિપલ લોન્ચ કરવામાં આવ્યું છે એ યાદ રાખવાનું રહેશે, અને આ ઉપરાંત કયા કયા લોકલ ઇકોમર્સ પ્લેટફોર્મની અંદર સાંકળી દેવામાં આવેલા છે એને પણ તમારે યાદ રાખવાનું રહેશે. ટ્રાન્સપોર્ટેશન માટે લોજિસ્ટિક ડિવિઝનનું કામ ગુડબોક્સ કરશે, અને પેમેન્ટનું કામ ફોનપે અને પેટીએમને સોંપવામાં આવ્યું છે. રાઈટ, ભારતની અંદર ઇ કોમર્સ માર્કેટની વાત કરીએ તો ભારતની અંદર ઇ કોમર્સ માર્કેટ 2026 સુધીમાં વધીને કેટલું થઈ જશે? $200 બિલિયન થઈ જશે. રાઈટ, અને કોઈ દિશાનો હેતુ છે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નાના વેપારીઓને જે છૂટક વિક્રેતાઓ છે અને મોટા પ્રેક્ષકો સુધી પહોંચવા માટે તેમને પ્લેટફોર્મ મળી રહે. રાઈટ, અને ONDCની અંદર ટોટલ 20 સંસ્થાઓએ ₹255 કરોડનું રોકાણ કર્યું છે. સૌથી વધારે રોકાણ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક ₹25 કરોડનું રોકાણ કર્યું. સૌથી વધારે રોકાણ ONDCની અંદર, જે તમારે થોડું યાદ રાખવાનું રહેશે. બાકી તમારે આ યાદ રાખવાની જરૂર નથી, પણ મેક્સિમમ રોકાણ કોને કર્યું, ટોટલ કેટલું રોકાણ કરવામાં આવ્યું છે કેટલા સંસ્થાઓ દ્વારા, એ તમારે યાદ રાખવાની જરૂર છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે આમાં રિસેન્ટલી એક ત્રીજો રાઉન્ડ હમણાં લોન્ચ કરવામાં આવ્યો ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ક્વાર્ટરનો, સેનો ક્વાર્ટરલી ઇમ્પ્લોયમેન્ટ સર્વે. રાઈટ, ચલો હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો હમણાં ક્વાર્ટરલી ઇમ્પ્લોયમેન્ટ સર્વે ત્રિમાસિક રોજગાર સર્વેનો ત્રીજો રાઉન્ડ ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાનનો હમણાં એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, અને આ રિપોર્ટ કોના દ્વારા બનાવવામાં આવે છે, લેબર બ્યુરો દ્વારા બનાવવામાં આવે છે. અને લેબર બ્યુરો એ કયા મંત્રાલયની અંદર કામ કરે છે, શ્રમ અને રોજગાર મંત્રાલયની અંદર કામ કરે છે. રાઈટ, આ રિપોર્ટના અનુસાર કે ભારતમાં ઔપચારિક ક્ષેત્રની જે રોજગાર છે ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 સુધીમાં 400,000 વધીને ટોટલ કેટલી થઈ ગઈ છે, 3.14 કરોડ. ઔપચારિક ક્ષેત્ર મતલબ ઓર્ગેનાઇઝિંગ સેક્ટર. તમને ખબર છે કે આપણે ઇમ્પ્લોયમેન્ટ અત્યારે બે કેટેગરીની અંદર આપણે ડિવાઈડ કરેલું છે, એક ઓર્ગેનાઇઝિંગ સેક્ટર, ઓર્ગેનાઇઝ સેક્ટર, અને એક છે અનઓર્ગેનાઇઝ સેક્ટર. રાઈટ, ઓકે, ઓર્ગેનાઇઝ સેક્ટર કોને કહેવાય કે જે ઇમ્પ્લોયમેન્ટનો ડેટા સરકાર પાસે હોય તેને કહેવાય ઓર્ગેનાઇઝ સેક્ટર, અને જે ઇમ્પ્લોયમેન્ટનો ડેટા સરકાર પાસે ના હોય તેને કહેવાય અનઓર્ગેનાઇઝ સેક્ટર. રાઈટ, કે જેનું PF કપાતું હોય, જેનું GPF કપાતું હોય, રાઈટ, તે એ બધા ડેટા સરકાર પાસે હોય, એ લોકોના સેલરીમાંથી કશું કપાતું હોય તે બધાનો ડેટા સરકાર પાસે હોય, પણ સેલરીમાંથી કશું ન કપાતું હોય, મને ડેલી બેસિસ ઉપર જે મેઇનલી કામ કરતા હોય, જેમનો પગાર ઇનહેન્ડ આવતો હોય પૂરેપૂરો, એ લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરે છે તેવું કહેવાય. તો આ રિપોર્ટ જે છે ને એ ઓર્ગેનાઇઝ સેક્ટરનો ઇમ્પ્લોયમેન્ટનો સર્વે છે એકચ્યુઅલી, અને ઓક્ટોબર ડિસેમ્બર 2021માં રાઈટ ટોટલ 400,000 લોકોનું ઇમ્પ્લોયમેન્ટ વધ્યું છે ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર, અને કેટલું થયું છે, ટોટલ 3.14 કરોડ લોકો એ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરે છે. રાઈટ, જુલાઈથી સપ્ટેમ્બર 2021 જે ક્વાર્ટર હતું એના પહેલાંનું, એમાં 3.10 કરોડ લોકો એ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતા હતા, અને એપ્રિલથી જૂન 2021માં 3.08 કરોડ લોકો એ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતા હતા. રાઈટ, મતલબ ઇમ્પ્લોયમેન્ટ વધ્યું છે ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર, એ સારું, એક સારી બાબત છે. સર્વેક્ષણની અંદર 2013-14ની પછી જે પણ કંપની એસ્ટાબ્લિશ થઈ છે તેની ગણતરી કરવામાં આવી નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કઈ કંપનીની ગણતરી કરવામાં નથી આવી, 2013-14ની પછી જે પણ કંપની એસ્ટાબ્લિશ કરવામાં આવી છે તેની ગણતરી કરવામાં આવેલી નથી. અને કયા કયા નવ સેક્ટરોની જે અંદર જે કંપનીઝ કામ કરે છે તેનો અહીંયા સર્વે કરવામાં આવે છે લેબર બ્યુરો દ્વારા, એ નવ સેક્ટર્સ પણ તમારે યાદ રાખવા પડશે. મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન, હેલ્થ, એકોમોડેશન એન્ડ રેસ્ટોરન્ટ, ITBPO એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ. આ નવ ક્ષેત્રોની અંદર જે પણ કંપનીઝ કામ કરે છે, જે 2013-14ની પહેલાં એસ્ટાબ્લિશ થયેલી છે, અને જે પણ કંપનીની અંદર 10 કરતાં વધારે લોકો કામ કરે છે તેવી કંપનીનો અહીંયા સર્વે કરવામાં આવે છે. અને આવી કેવી કંપની, કેટલી કંપનીઓ સર્વે કરવામાં આવ્યો છે, 10,834 કંપનીઓનો. રાઈટ, અને એ સર્વે પરથી બીજી એક વસ્તુ જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન જે વુમેન્સ છે, મહિલાઓ છે, બરાબર, કે જે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરી રહી છે, એ પહેલાં 32.1% હતી જુલાઈથી સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં, જે હવે એમનો હિસ્સો કેટલો થઈ ગયો છે, 31.6%. મતલબ મહિલાઓનો ઇમ્પ્લોયમેન્ટ એ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર થોડુંક ઘટ્યું છે. રાઈટ, ઓકે, સૌથી વધારે રોજગાર કોણ આપે છે, કયું સેક્ટર આપે છે આ રિપોર્ટ અનુસાર? ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી વધારે રોજગાર આપે છે. રાઈટ, 39% રોજગાર તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપે છે. અને કયું સેક્ટરની અંદર
ઓન જોબ ટ્રેનિંગ સૌથી વધારે પ્રોવાઈડ કરવામાં આવે છે આરોગ્ય ક્ષેત્રની અંદર. 34.87% લોકોને આ આરોગ્ય ક્ષેત્રની અંદર ઓન જોબ ટ્રેનિંગ સૌથી વધારે પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. અને આ ટોટલ 9 ક્ષેત્રોની મળીને ટોટલ આ ક્વાર્ટરની અંદર 1.85 લાખ ખાલી જગ્યાઓ નોંધવામાં આવેલી હતી, રાઈટ. અને નિયમિત કામદારો જે પરમેનન્ટ કામ કરે છે એ 85.3% છે, અને જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તે 88.9% છે, બરાબર. એવું નહીં કે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તો તમારું પીએફ નહીં કપાય, કોન્ટ્રાક્ટ પર કામ કરે તો પણ તમારું પીએફ કપાય, બરાબર. એટલે એવું જરૂરી નથી કે કોન્ટ્રાક્ટ પર કામ કરે તમારું પીએફ કે જીપીએફ ન કપાય, મતલબ તમારા ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ નથી કરતા. તમે કોન્ટ્રાક્ટ પર કામ કરો તો પણ તમે ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર આવી શકો, બરાબર, જ્યારે તમારા સેલેરીમાંથી કશું કટ થતું હોય તો. તો ટોટલ આ સર્વેની અંદર 85.3% લોકો પરમેનન્ટ બેઝ પર કામ કરતા હતા અને 8.9% લોકો એક કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા, રાઈટ. તો આટલી વસ્તુ તમારા સર્વેની અંદરથી યાદ રાખવામાં આવી છે, જે લેબર બ્યુરો દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે મિનિસ્ટ્રી ઓફ લેબરની અંદરમાં કામ કરે છે, રાઈટ. અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ડેટા છે, રાઈટ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી જશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી આરબીઆઈ બોર્ડે એ મોનેટરી પોલિસી કમિટીના એક્સ ઓફિસિયો મેમ્બર તરીકે ડૉક્ટર રાજીવ રંજનનું નોમિનેશન મંજૂર કર્યું છે, રાઈટ. હવે મોનેટરી પોલિસી કમિટી વિશે થોડી વાત કરીએ તો મોનેટરી પોલિસી કમિટીની અંદર ટોટલ કેટલા મેમ્બર્સ હોય છે? ટોટલ 6 મેમ્બર્સ હોય છે. મોનેટરી પોલિસી કમિટીની વાત કરીએ કે આ કમિટી દર 2 મહિને બેસે છે, અને આ જ કમિટી છે કે જે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, રાઈટ, જેટલા પણ પોલિસી રેટ્સ છે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, બેંક રેટ, આ દરેક રેટનું દર 2 મહિને આકલન કરે છે, એને સેટ કરે છે અને મનીને સર્ક્યુલેટ કરે છે, મનીને કંટ્રોલ કરે છે, રાઈટ. મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને બેસે, એની અંદર 6 મેમ્બર્સ હોય છે. એ 6 મેમ્બર્સમાંથી 3 મેમ્બર એ આરબીઆઈથી બિલોંગ કરતા હોય છે અને બાકીના 3 મેમ્બર એ આરબીઆઈથી બિલોંગ નથી કરતા. એમાંથી 1 મેમ્બર હોય છે કોઈ પબ્લિક સેક્ટર બેંકના કે પછી કોઈ પણ વેલ નોન ઓર્ગેનાઇઝેશનના એમડી કે સીઈઓ, 1 મેમ્બર હોય કોઈ ઇન્સ્ટિટ્યુશનના પ્રોફેસર, રાઈટ. મતલબ 3 મેમ્બર આરબીઆઈથી બિલોંગ કરે અને 3 મેમ્બર એ આરબીઆઈથી બિલોંગ ન કરે. જે પણ મેમ્બર આરબીઆઈથી બિલોંગ કરે ને એ મેમ્બર્સને એક્સ ઓફિસિયો મેમ્બર કહેવામાં આવે છે મોનેટરી પોલિસી કમિટીની અંદર, રાઈટ. એક્સ ઓફિસિયો મેમ્બર, રાઈટ. તો સૌથી ફર્સ્ટ નંબર પર એ જે મેમ્બર છે જે આરબીઆઈથી બિલોંગ કરે એ મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન પણ હોય. એ કોણ છે? આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, રાઈટ. આ ફર્સ્ટ નંબર પર હોય જે મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન પણ હોય. સેકન્ડ નંબર પર આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, જે 4 ડેપ્યુટી ગવર્નર છે એમાંથી 1 ડેપ્યુટી ગવર્નરને મોનેટરી પોલિસી કમિટીની અંદર પણ બેસાડવામાં આવે. અને એ ડેપ્યુટી ગવર્નર અત્યારે કોણ છે? ડૉક્ટર માઇકલ પાત્રા. ડૉક્ટર માઇકલ પાત્રા, રાઈટ. ઓકે, અને અત્યારે ત્રીજો મેમ્બર જે આરબીઆઈને મેમ્બર હતો અત્યાર સુધી અને મોનેટરી પોલિસી કમિટીનો પણ મેમ્બર હતો, એ કોણ હતું? મૃદુલ સાગર. અને એ હવે રિટાયર થઈ ગયા છે અને એમની જગ્યાએ હવે ત્રીજા મેમ્બર તરીકે, જે આરબીઆઈના મેમ્બર છે, ત્રીજા મેમ્બર તરીકે, મતલબ એક્સ ઓફિસિયો મેમ્બર તરીકે કોણ કામ કરશે? ડૉક્ટર રાજીવ રંજન. ડૉક્ટર રાજીવ રંજન એ આરબીઆઈની અંદર એ અધ્યક્ષ છે. કયા ડિપાર્ટમેન્ટના? આર્થિક અને નીતિ સંશોધન વિભાગના તે અધ્યક્ષ છે, રાઈટ. તો આ ડૉક્ટર રાજીવ રંજનનું એક્સ ઓફિસિયો મેમ્બર તરીકે હમણાં નિમણૂક કરવામાં આવી, જે પહેલાં મૃદુલ સાગર હતા, રાઈટ. બાકીના 3 મેમ્બર કયા છે એ પણ મેં અહીંયા તમને જણાવ્યું છે. જો સૌથી પહેલા નંબર પર શક્તિકાંત દાસ આરબીઆઈના ગવર્નર, એ એક્સ ઓફિસિયો મેમ્બર બનશે. ડૉક્ટર માઇકલ પાત્રા, જે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર છે, એ પણ એક્સ ઓફિસિયો મેમ્બર બનશે. બીજા નંબર પર આપણે ભણ્યા રિસેન્ટ ન્યૂઝ છે, ડૉક્ટર રાજીવ રંજન, જે એક્સ ઓફિસિયો મેમ્બર બનશે. ચોથા નંબર પર પ્રોફેસર અસીમા ગોયલ, જે પ્રોફેસર છે ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ, રાઈટ. પાંચમા નંબર પ્રોફેસર જયંત વર્મા, જે પ્રોફેસર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેનેજમેન્ટ આઈએફ અમદાવાદના. અને છઠ્ઠા નંબર પર છે ડૉક્ટર શશાંક ભીડે, જે વરિષ્ઠ સહકલાકાર છે, રાઈટ, નેશનલ કાઉન્સિલ ઓફ ધ અપ્લાઇડ રિસર્ચના, રાઈટ. તો આ 6 મેમ્બર્સ 3 આરબીઆઈના, જે આરબીઆઈ મેમ્બર્સ હોય તેને એક્સ ઓફિસર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. અને હમણાં એક એક્સ ઓફિસર મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી ડૉક્ટર રાજીવ રંજનની મૃદુલ સાગરની જગ્યાએ. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે, એટલે મેં ડિસ્કસ કરી છે, રાઈટ. ઓકે, બરાબર. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે વર્લ્ડ ફૂડ પ્રાઇસ 2022 વિશે.
વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2022 એ કોને આપવામાં આવ્યો? યુએસના ડૉક્ટર સિન્થિયા રોઝેનસબર્ગને આ એવોર્ડ આપવામાં આવ્યો, કારણ કે તેમણે આબોહવા અને ખાદ્ય પ્રણાલી વચ્ચેના સંબંધને સમજ્યો અને ભવિષ્યમાં બંને કેવી રીતે બદલાશે તેની ઉપર તેમણે આગાહી કરી. તો એમના આ યોગદાનના કારણે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2022 એ યુએસના ડૉક્ટર સિન્થિયાને આપવામાં આવ્યો. અને કોના દ્વારા આપવામાં આવ્યો? વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા, રાઈટ. 2021માં એવોર્ડ કોને આપવામાં આવેલો હતો? ડૉક્ટર શકુંતલા હરકસિંહને. અને 2020માં એવોર્ડ કોને આપવામાં આવેલો હતો? ડૉક્ટર રતનલાલને, રાઈટ, જે ઇન્ડિયન અમેરિકન વ્યક્તિ હતા, રાઈટ, જે સોઇલ સાયન્ટિસ્ટ હતા, ઇન્ડિયન અમેરિકન વ્યક્તિ રતનલાલને 2020માં આપવામાં આવેલો હતો, રાઈટ. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એ કયા કયા સેક્ટરમાં આપવામાં આવે છે, કયા કયા સેક્ટરમાં તમે યોગદાન આપ્યું હોય તમને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મેળવવા માટે એલિજિબલ હો? તો વનસ્પતિ, પ્રાણી અને માટી વિજ્ઞાન ટેકનોલોજીની અંદર જો તમે કોઈ પણ યોગદાન આપેલું હોય, રાઈટ, અને તમે ખાદ્ય પુરવઠામાં સામેલ કોઈ પણ ક્ષેત્રમાં તમે યોગદાન આપો તો તમને વર્લ્ડ ફૂડ પ્રાઇઝની અંદર તમે પ્રાઇઝ મેળવવા માટેના હકદાર બનો છો, રાઈટ. વર્લ્ડ ફૂડ પ્રાઇઝની અંદર પ્રાઇઝ મની વાત કરીએ તો ટોટલ 2,50,000 $ એ પ્રાઇઝ મની આપવામાં આવે છે. આ ઉપરાંત સોલ બાસ નામના એક આર્ટિસ્ટ દ્વારા જે ડિઝાઇન કરેલ એક શિલ્પ પણ આપવામાં આવે છે, રાઈટ. અને આ પુરસ્કાર દર ઓક્ટોબરે યુએન વર્લ્ડ ફૂડ ડે 16 ઓક્ટોબરના રોજ આ પુરસ્કાર જે પણ વ્યક્તિને નક્કી કરવામાં આવેલો છે કે તેમને આ પુરસ્કાર આપવામાં આવશે, ફોર એક્ઝામ્પલ અત્યારે ડૉક્ટર સિંથિયાને નક્કી કરવામાં આવ્યા છે કે આ પુરસ્કાર એમને આપવામાં આવે છે, ત્યારે આ પુરસ્કાર ક્યારે આપવામાં આવશે? હવે એમને 16 ઓક્ટોબર વર્લ્ડ ફૂડ ડેના દિવસે આપવામાં આવશે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા, રાઈટ. એન્ડ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન એ કઈ જગ્યાએ છે? યુએસની અંદર ડેસ મોઇન્સની અંદર, રાઈટ. અને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા ડૉક્ટર એમએસ સ્વામીનાથનને 1987માં આ એવોર્ડ પહેલી વખત મળેલો હતો. સૌથી પહેલો એવોર્ડ, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ સૌથી પહેલો એવોર્ડ લેનાર વ્યક્તિ કોણ હતા? તો ભારતની હરિયાળી ક્રાંતિના પિતા ડૉક્ટર એમએસ સ્વામીનાથન 1987માં તેમને આ એવોર્ડ આપવામાં આવેલો હતો, રાઈટ. 1986ની અંદર વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી, રાઈટ. અને એકચ્યુઅલી આ એવોર્ડની કલ્પના કોણે કરી હતી? તો 1970ની અંદર ડૉક્ટર નોર્મન બોરલોગે આ એવોર્ડની કલ્પના કરી હતી કે આપણે આ એવોર્ડ વિકસાવીશું. 1986ની અંદર આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી. 1987ની અંદર સૌથી પહેલી વખત આ એવોર્ડ કોને મળ્યો? તો ભારતની હરિયાળી ક્રાંતિના પિતા ડૉક્ટર એમએસ સ્વામીનાથનને. તો રાઈટ, તો આ થોડી હિસ્ટ્રી તમારે યાદ રાખવાની રહેશે, ક્યારે આ એવોર્ડ આપવામાં આવે છે, પ્રાઇઝ મની કોને આ રિસેન્ટ એવોર્ડ આપવામાં આવેલો છે, એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે એમપી એલઈડી યોજના. એમપી એલઈડી યોજનાનું ફૂલ ફોર્મ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ યોજના. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ યોજના. અને આ યોજના એ કોની, કઈ મિનિસ્ટ્રીની અંદર કામ કરે છે? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના અંદરમાં. હવે આ યોજનાની અંદર દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને, દરેક સાંસદ સભ્ય છે, દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને તેમની જે લોકલ એરિયા છે, તેમના જે લોકલ એરિયા છે એને ડેવલપ કરવા માટે વાર્ષિક કેટલા રૂપિયા આપવામાં આવે છે? 5 કરોડ રૂપિયા. દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને તેમના લોકલ એરિયા કે જે તેમનું કોન્સ્ટિટ્યુશન છે, રાઈટ, ઓકે, એ એરિયાને ડેવલપ કરવા માટે વાર્ષિક 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. અને આ 5 કરોડ રૂપિયાનું જે તે યુઝ ના કરે ને તો તે બીજા વર્ષ માટે આ 5 કરોડમાંથી 1 પણ રૂપિયો યુઝ ના કરી શકે, એટલે તે લેપ્સ થઈ જશે. આ લેપ્સેબલ અમાઉન્ટ હોય છે, ઓકે. તો અત્યાર સુધી હવે આ યોજના કરંટ ન્યૂઝમાં કેમ છે? બાકી આ એમપી એલઈડી યોજના ઘણી જૂની યોજના છે, પણ કરંટ ન્યૂઝમાં કેમ છે કે અત્યાર સુધી મેમ્બર ઓફ પાર્લામેન્ટને જે આ 5 કરોડ રૂપિયા મળતા હતા ને, અને હવે એક 5 કરોડ રૂપિયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ થોડી પોતાના ખિસ્સામાં રાખશે, તે પોતા આ 5 કરોડ રૂપિયા કોઈ તેમના એકાઉન્ટમાં રાખશે. તો આ 5 કરોડ ઉપર જે પણ ઇન્ટરેસ્ટ મળતું હતું ને, એ ઇન્ટરેસ્ટનું પણ તે પોતાના લોકલ એરિયાને ડેવલપમેન્ટ કરવા માટે યુઝ કરતું હતું અત્યાર સુધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાઈટ. પણ હવે ગવર્મેન્ટે એવું નક્કી કરેલું છે કે આ 5 કરોડના રૂપિયાનું જે ઇન્ટરેસ્ટ મળશે દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને, એ ઇન્ટરેસ્ટ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટે ક્યાં જમા કરવાનું રહેશે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. કે જે ફંડ એ ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ ઇન્કમ આવે છે, ટેક્સ દ્વારા કે નોન ટેક્સ દ્વારા, લોન પેટે ગવર્મેન્ટ જેટલી પણ અમાઉન્ટ મેળવે છે, એ બધાનું જ એક જ જગ્યાએ નોંધણી થાય છે, બધા એક જ જગ્યાએ ડિપોઝિટ કરવામાં આવે છે. કઈ જગ્યાએ? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા.
અને ગવર્મેન્ટ એ આ જ ફંડમાંથી પોતાના એક્સપેન્ડિચર્સ કરે છે, જે પછી સ્કીમ હોય કે પછી કોઈને નાણાં ઉધાર આપવાના હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પોતાનું એક્સપેન્ડિચર ગવર્મેન્ટ એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જ કરે છે, અને કોઈ પણ ઇન્કમ પણ એ ગવર્મેન્ટની કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર જ જમા થાય છે, રાઈટ? તો ગવર્મેન્ટે કીધું કે દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને જે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે દર વર્ષે, એનું જે ઇન્ટરેસ્ટ જમા જે ભેગું થાય ને એ ઇન્ટરેસ્ટ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હવે પોતાના લોકલ એરિયા ડેવલપમેન્ટ માટે નહીં લગાવવાનું રહેશે, એ ઇન્ટરેસ્ટ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટે ક્યાં જમા કરવાનું રહેશે? આ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર. તો આ એક રિસન્ટ ન્યૂઝ છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટને જે એમપી એલઈડી યોજનાની અંદર જે પણ 5 કરોડ રૂપિયા મળે છે તેનું ઇન્ટરેસ્ટ હવે કઈ જગ્યાએ તેને ડિપોઝિટ કરવાનું રહેશે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર, રાઈટ? અને આ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એ કલમ 266(1) હેઠળ બનાવવામાં આવેલું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના, રાઈટ? અને એની અંદર જે પણ આપણે ટ્રેઝરી બિલ્સ કે કોઈ પણ લોન લઈએ કે કોઈ પણ ટેક્સ દ્વારા ગવર્મેન્ટને જે પણ પૈસા મળે, નોન ટેક્સ દ્વારા ગવર્મેન્ટને જે પૈસા મળે, એ બધા જ પૈસા એ ક્યાં ડિપોઝિટ કરવામાં આવશે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર. અને ગવર્મેન્ટ જે પણ એક્સપેન્ડિચર કરશે, જે પણ ખર્ચો કરશે, તે આ ફંડમાંથી જ કરે છે, રાઈટ? ઓકે, એમપી એરેડી સ્કીમ વિશે આપણે જોઈએ કે એમપી એરેડી સ્કીમની અંદર છે ને એ 1993 અંદર લોન્ચ કરવામાં આવેલી હતી, અને એની અંદર સાંસદોને તેમના એરિયા ડેવલપમેન્ટ કરવા માટે કેટલા રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવે છે? 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા એક સાથે પ્રોવાઈડ નથી કરવામાં આવતા, 5 કરોડ રૂપિયા છે ને એ 2.5 કરોડના 2 હપ્તામાં, 5 કરોડ રૂપિયા એ 2.5 કરોડના 2 હપ્તામાં તેમને આપવામાં આવે છે દરેક સાંસદને તેના એરિયાને ડેવલપમેન્ટ કરવા માટે, રાઈટ? અને એ મેમ્બર ઓફ પાર્લામેન્ટને જે પૈસા મળે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ પછી કોને એ પૈસા કોની પાસે જશે? એ જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શું કામ કરે? કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા જે રિકમેન્ડ કરવામાં આવેલું છે કે મારે આ જગ્યાને ડેવલપ કરવી છે, એ જગ્યાને ડેવલપમેન્ટ કરવાનું કામ કોણ કરશે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. અને એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ 5 કરોડમાંથી જેટલા પણ પૈસા તેને આપવામાં આવેલા છે તેની ફાળવણી કરશે, રાઈટ? તો પૈસા મેમ્બર ઓફ પાર્લામેન્ટના સાંસદના ખાતામાં જમા થાય છે, પણ એ પૈસાને યુઝ કોણ કરે છે? એ ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. કયા એરિયાને ડેવલપમેન્ટ કરવાનું છે એ રિકમેન્ડ કોણ કરશે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. પણ એરિયાને ડેવલપમેન્ટ કરશે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, રાઈટ? અને આ બધી જ વસ્તુ એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન આ મોસ્પીના અંડરમાં આવે છે. તો આ જે સ્કીમ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એન્ડ ઓફ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, રાઈટ, એ લોન્ચ કરી હતી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે, પણ એનો જે ડેટા છે એ કોણ સંભાળે છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, રાઈટ? કે જેમાં 5 કરોડ દરેક પાર્લામેન્ટના સભ્યોને આપવામાં આવે છે, રાઈટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટને આપવામાં આવે છે તેના એરિયા ડેવલપમેન્ટ કરવા માટે 2.5 કરોડના 2 હપ્તામાં, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. અને આ મેમ્બર આ સ્કીમ ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી 1993 અંદર, અને 2016 આ ફંડનો ઉપયોગ સ્વચ્છ ભારત અભિયાન, સુગમ્ય ભારત અભિયાન, રાઈટ, પછી વરસાદી પાણીના સંગ્રહ દ્વારા પાણીનું સંરક્ષણ અને સંસદ આદર્શ ગ્રામ યોજના આ સ્કીમો પાછળ પણ આ યોજનાની અંદર જે પૈસા મળે છે તેનો ઉપયોગ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવતો થયો છે 2016 અંદરથી, રાઈટ? બરાબર. તો ટોટલ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી 1993 અંદર, 2016 આ સ્કીમને પણ આવરી લેવામાં આવેલી છે આ યોજનાની હેઠળ, રાઈટ? તો આઈ થિંક આજની બધી જ ન્યૂઝમાં તમને ખબર પડી હશે, રાઈટ? એન્ડ થેન્ક યુ ફ્રેન્ડ્સ.